સુરતમાં ભવાની શંકર ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભવાની શંકર મંદિરે ભગવાન શિવનો અભિષેક કરવા કાવડ યાત્રાનું આયોજન કરાયું. રામમઢીના પૂજારી તેમજ રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલ દ્વારા કાવડ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રામાં 500થી વધુ ભક્તો જોડાયા હતા. હિન્દુ જાગરણ મંચ દ્વારા છેલ્લા 8 વર્ષથી કાવડ યાત્રા નીકાળવામાં આવે છે અને આ કાવડ યાત્રા લગભગ 40 કિલોમીટર ફરીને અમારું ભવાની શંકર મંદિર, જે મંદિર લગભગ 800 વર્ષ પુરાણું મંદિર છે, ને ત્યાં જઈને તમામ યાત્રાળુઓ દર્શન કરશે. આપ જોયું છે કે શ્રાવણ મહિનો એટલે હિન્દુઓનો આ મહિનો છે. ભગવાન ભોળેનાથના બધા રંગોની અંદર સૌ ભક્તો રંગાઈ જાય છે. જે શનિ રવિ હોય કે સોમવાર હોય, ત્યારે સમગ્ર આ વિસ્તારની અંદર સમગ્ર સિટીના લોકો સિદ્ધાર્થ મંદિર હોય કે ભવાની શંકર મંદિર હોય, ખરેખર જોવા જાય તો આપણું જે ભવાની શંકર મહાદેવ મંદિર છે એ ઘણું પુરાણું છે. કમસે કમ 700 વર્ષ પુરાણું છે. એ મંદિરની ભૂલાટું જતું છે, લોકો એને ભૂલાતા જતા છે. એ મંદિરની જાગૃતિ માટે, એ મંદિરના ઉત્થાન માટે અમે આ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે. લોકોનો પુષ્કળ ઉત્સાહ છે. શ્રાવણ મહિના એકચ્યુઅલી અમારો બહુ છેલ્લા રવિવાર સુધી અમે પહોંચી ગયા, પણ પહેલા રવિવારથી અમારા બધાનો ઉત્સાહ હતો. આખો મહિનો અમારો આ દિવસની રાહ જોતો હતો અને આજે બધા બહુ ઉત્સાહિત છે.